સૃજન અને સર્જન આ બે શબ્દો છે પ્રશ્ન થાય કે એવો તે ભેદ કેવો છે આ બે શબ્દો વચ્ચે થોડો ઉદાહરણનો સાથ લઈએ અને તેને સમજવાનો પ્રયાસ કરીએ દે ચિત્રો બનાવ્યા જ્યારે તેણે બનાવ્યા હતા ત્યારે તેને ખરીદવા માટે કોઈ તૈયાર નહોતું વાનગાર્ડની જિંદગીમાં એક પણ ચિત્ર વહેંચાયું નહોતું તેના નાના ભાઈને અચાનક ખ્યાલ આવ્યો કે બિચારાનું એક પણ ચિત્ર ન વેચાયું તો ભાઈ કેટલો દુઃખી થતો હશે ભાઈને ભાઈનું મનમાં વસી આવ્યું તેણે એક માણસને પૈસા આપ્યા અને માણસને સમજાવ્યો તું મારાવતી જઈને મારા ભાઈ પાસેથી એક ચિત્ર ખરીદી લે કમસે કમ એને સંતોષ ખાય કે તેની ચીજ વેચાય તો ખરી પેલો માણસ થોડો વિચારમાં તો પડી ગયો પણ પૈસા કોઈના અને ખરીદી પોતાની હોવાથી એ તૈયાર થઈ ગયો એ માણસ ગયો કોઈ માણસ ચિત્ર ખરીદવા આવ્યો વાનગાર તેને ચિત્ર બતાવવા લાગ્યો પરંતુ તે કંઈ સાચો ગ્રાહક ન હતો તે કોઈ ચિત્રને પ્રેમ કરનારો માણસ ન હતો તે તો કેવળ કોઈનો એજન્ટ હતો કોઈએ કહેલું કામ તે કરવા આવ્યો હતો એ કરવાનું એના મનમાં ઊગ્યું નહોતું પૈસા પણ બીજાના હતા એને તો કોઈ પણ ચિત્ર ખરીદવું હતું તેણે ગમે તે ચિત્ર ઉઠાવીને કહ્યું લો આ પૈસા વાનગાર્ડની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે પૈસા આપી દીધા અને કહ્યું લાગે છે કે તને મારા ભાઈએ મોકલ્યો છે સાચું છે ને જો સાચું હોય તો તું પાછો જતો રહે ખબર પડી જ્યારે ભાઈને આ વાતની ત્યારે તેનો ભાઈ માફી માંગવા આવ્યો તેના ભાઈએ તેને પૂછ્યું કે જ્યારે તું ચિત્ર વેચવા પણ નથી માંગતો તો શા માટે બનાવે છે વાનગારદે કહ્યું બનાવવામાં જ સર્વસ્વ મળી જાય છે આ જવાબ આપણે ફરીવાર યાદ કરીએ બનાવવામાં જ સર્વસ્વ મળી જાય છે બનાવવાની ક્ષણમાં જ તે મળી જાય છે જે જોઈએ છે જ્યારે ચિત્ર બનાવું છું ત્યારે જ બધું મને મળી જાય છે હવે વિશેષ કંઈ નથી જોઈતું જ્યારે કોઈ ગીત ગાય છે ત્યારે ગાવામાં જ સર્વસ્વ મળી જાય છે પરંતુ હા જો ગાયક પણ પ્રશંસાને માટે આતુર હોય તો બજારું બની જાય છે તે સર્જનાત્મક નથી જો ચિત્રકાર પણ બજારમાં વેચવાને માટે બનાવે છે તો તે કન્સ્ટ્રક્શન છે પ્રોડક્શન છે તે ક્રિએશન નથી આપણે કહીએ છીએ કે પરમાત્માએ જગત બનાવ્યું ક્રિએટ કર્યું બનાવ્યું નથી બનાવ્યું કોઈ મોટા અર્થની વાત નથી પરંતુ પરમાત્માને આપણે કહીએ કે તેણે સર્જન કર્યું તેનો એક જ અર્થ છે આપણે નથી કહેતા પ્રોડ્યુસ કર્યું નથી કહેતા કે પરમાત્માએ ઉત્પાદન કર્યું ના પરમાત્માએ તો સર્જન કર્યું કેવળ એટલા માટે કે પરમાત્માને તેનાથી કંઈ જ પ્રાપ્ત થવાનું નથી જે કંઈ મળ્યું હશે તે બનાવવામાં જ મળ્યું હશે બાકી તેનાથી બહાર કંઈ જ મળવાપાત્ર નથી સૃજન અને નિર્માણ વચ્ચેનો ભેદ સમજી લેવા જેવો છે પ્રેમ સૂર્જન છે પ્રેમપત્ર નિર્માણ જ્ઞાન સૃજન છે અભ્યાસક્રમ નિર્માણ શ્વાસોશ્વાસ સૃજન છે પ્રાણાયામ નિર્માણ જીવ સૃજન છે અને જીવન નિર્માણ सहारा ढूंढता है तू किसका सहारा